જીડી લર્નિંગ ટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ ગાઈડ બાબતે. આજનું આપણું પર્યટન સ્થળ છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ઉજ્જૈન. ઉજ્જૈન હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ, સંતો મહંતોની પવિત્ર ભૂમિ ઉજ્જૈન છે. ઉજ્જૈન એક ધાર્મિક નગર અને ભારતીય સંસ્કૃતિની કાયાનું મણિચક્ર માનવામાં આવે છે. ભગવાન શંકરના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ માટે જગપ્રસિદ્ધ મંદિર અહીં આવેલું છે. ભગવાન શંકરના બધા જ લિંગોના મુખ ઉત્તર તરફ હોય છે, પરંતુ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર એકમાત્ર દક્ષિણમુખી શિવલિંગ છે. પ્રાચીન ગ્રંથોમાં ઉજ્જૈનને ઉજ્જૈની, અવંતિકા, અમરાવતી, પ્રતિકલ્પા, કુમદ્રતીના નામથી તેનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. અહીં પ્રાચીન સમયના ભવ્ય મંદિરો, મહેલો અને ખંડેરો જોવા લાયક છે. આ ધાર્મિક નગરી સંતો અને મહંતોની ભૂમિ છે. અહીં ઋષિ સાંદિપની, મહાકાવ્યાન, વ્યાસ, સિદ્ધસૂન, દિયાકર, ભર્તુહરિ, બાણભટ્ટ, શંકરાચાર્ય તેમજ વલ્લભાચાર્ય જેવા મહાપુરુષોએ આ ભૂમિને પાવન કરી છે. અહીં ફરવા માટે સપ્ટેમ્બરથી માર્ચનો સમય યોગ્ય છે. સડક માર્ગે ભોપાલ, રતલામ, ગ્વાલિયર, ઇન્દોર, માંડુ, ધાર, કોટાથી બસ સેવા મળી રહે છે. હવાઈ માર્ગે ઉજ્જૈનથી નજીકનું એરપોર્ટ ઇન્દોરનું છે. લગભગ 53 કિલોમીટરના અંતરે આવેલું છે, જે દિલ્હી, મુંબઈ, ગ્વાલિયર અને ભોપાલથી જોડાયેલું છે. જ્યારે રેલમાર્ગ દિલ્હી, મુંબઈ, ગ્વાલિયર, ભોપાલથી જોડાયેલો છે. ઉજ્જૈન રેલવે સ્ટેશને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. અહીં રેલવે સ્ટેશને 35 ઇંચની LCDમાં ફક્ત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે, જેથી ઉજ્જૈન ટ્રેનમાં આવતા જતા મુસાફરો પણ તેના દર્શન કરી શકે. ભોપાલથી લગભગ 180 કિલોમીટરના અંતરે અને ઇન્દોરથી લગભગ 56 કિલોમીટરના અંતરે આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું ત્રીજું જ્યોતિર્લિંગ છે. પ્રાચીન સમયમાં અહીં રાક્ષસોનો ત્રાસ હતો, ત્યારે ભગવાન શંકર મહાકાલ સ્વરૂપે અહીં રાક્ષસોને ભસ્મ કર્યા. ત્યારથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી જાણીતા છે. કથા પૌરાણિક કથા અનુસાર સદીઓ પહેલા અવંતી નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેના 4 પુત્રો મહાન શિવભક્ત હતા. અહીં દશાનંદ નામનો એક દૈત્ય હંમેશા શિવ ઉપાસનામાં વિઘ્ન ઊભા કરતો હતો. એકવાર 4 બ્રાહ્મણોએ ભેગા મળીને ભગવાન શિવનું માટીનું લિંગ બનાવી તેની ઉપાસના કરતા હતા. જે જગ્યાએથી લિંગ બનાવવા માટી લાવ્યા તે જગ્યાએ એક તળાવ બની ગયું. બ્રાહ્મણોની પૂજામાં દશાનંદ વિઘ્ન ઉત્પન્ન કરવા આવ્યો ત્યારે શિવજી આ તળાવમાંથી મહાકાલેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દશાનંદનો વધ કર્યો તથા બ્રાહ્મણોની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. અહીં ભગવાન મહાકાલેશ્વરનું શિવલિંગ દક્ષિણમુખી હોવાથી બીજા જ્યોતિર્લિંગમાં સૌથી મહત્વનું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં સવારે 4 વાગે ભસ્મ આરતી થાય છે, જેનો મહિમા ખૂબ જ છે, જેમાં ભાગ લેવા માટે પહેલેથી શ્રદ્ધાળુઓએ નામ નોંધાવવા પડે છે. આખા દિવસ દરમિયાન નોંધાયેલા નામને ડ્રો કરીને લગભગ 700 જેટલા શ્રદ્ધાળુઓને ભસ્મ આરતીમાં દર્શનનો લાભ આપવામાં આવે છે. મંદિરને 3 ખંડોમાં વહેંચવામાં આવેલું છે. વર્ષ આખું શ્રદ્ધાળુઓની અહીં ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત મંદિરની અંદર તથા બહાર LCD મૂકવામાં આવેલી છે, જે 24 કલાક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું લાઈવ પ્રસારણ બતાવે છે. મંદિરની અંદર તથા બહાર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને મંદિરની અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મુખ્ય મંદિર ભૂગર્ભમાં આવેલું છે, જ્યાં સુધી પહોંચવા માટે 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે. એક હોલમાંથી બીજા હોલમાં પ્રવેશી છેક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સુધી પહોંચી શકાય છે. અહીં દર્શન કરવા માટે જો ભીડ ન હોય તો 1 કલાકમાં દર્શન થઈ જાય છે, પણ જો ભીડ હોય તો દર્શન કરવા ઓછામાં ઓછા 3 કલાકનો સમય ગણવાનો રહે છે. મંદિરની બહાર ફૂલવાળાની ઢગલાબંધ દુકાનો આવેલી છે. મુખ્ય મંદિરની ઉપરના ભાગમાં ઘણા મંદિરો આવેલા છે, જે મંદિરનો મુખ્ય પરિસર ગણી શકાય, જ્યાં પ્રસાદીની દુકાનો ઉપરાંત અહીં એક વૃક્ષના મૂળમાંથી 3 વૃક્ષો, લીમડો, પીપળો અને વડવાઈ ઉગેલા, જે દર્શનીય છે. અહીં નવગ્રહના દર્શન થાય છે, જે શિવલિંગ રૂપે પ્રસ્થાપિત કરવામાં આવેલા છે. મંદિરના પરિસરમાં સ્વપ્નેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરની બરાબર મધ્યમાં કોડી તીર્થધામ આવેલું છે. કહેવાય છે કે અહીં તીર્થધામમાં પાણીનો રંગ હંમેશા બદલાયા કરે છે. શ્રાવણ માસના સોમવારે ભગવાન મહાકાલેશ્વરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. મંદિરની બાજુમાં અન્નક્ષેત્ર આવેલું છે, જ્યાં ફ્રી જમવાનું મળે છે. ક્ષિપ્રા ઘાટ. આ ઉપરાંત મંદિરથી લગભગ 1 કિલોમીટરના અંતરે ક્ષિપ્રા નદી આવેલી છે. ક્ષિપ્રા નદીના કિનારે અનેક ઘાટ આવેલા છે, જેમાં નૃસિંહતીર્થ, ત્રિવેણી સંગમ, ગૌતીર્થ, હરિહર તીર્થ,
કેદાર તીર્થ, પ્રયાગ તીર્થ, ગંગા તીર્થ, ભૈરવ તીર્થ, મંદાકિની તીર્થ, સિદ્ધ તીર્થ, પિશાચ મોચન તીર્થ તેમજ ઓખર તીર્થનો સમાવેશ થાય છે। ક્ષિપ્રા નદીમાં સ્નાનનો મહિમા છે। અહીં ઘાટના કાંઠે બ્રાહ્મણો પૂજાપાઠ કરાવે છે। આ ઉપરાંત અહીં તર્પણ વિધિ, પિંડદાન પણ કરવામાં આવે છે। બડા ગણેશ મહાકાલેશ્વર મંદિરની નજીકમાં કોટી તીર્થકુંડની સામે ગણેશજીનું સુંદર મંદિર આવેલું છે। મંદિરમાં ગણેશજીની સુંદર અને ભવ્ય મૂર્તિ બિરાજમાન છે। મંદિરના મધ્યભાગમાં પંચમુખી હનુમાનજીની સપ્તધાતુમાંથી બનાવેલી મૂર્તિ છે। આ ઉપરાંત અહીં બીજા અનેક દેવી દેવતાઓની પ્રતિમા આવેલી છે। બડા ગણેશજીની મૂર્તિની સામે જ્યોતિષ પંડિત સૂર્યનારાયણજીના પિતાશ્રીની મૂર્તિ આવેલી છે। અહીં સામેની જગ્યાએ પ્રવચન હોલ તથા ધર્મશાળા આવેલી છે। હરસિદ્ધિ દેવી મહાકાલ મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે સિદ્ધિપીઠ તરીકે ઓળખાતું અને સમ્રાટ વિક્રમાદિત્યના આરાધ્ય હરસિદ્ધિ દેવીનું મંદિર આવેલું છે। આ સ્થળ 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે। અહીં સતીની કોણીનું સ્થાન છે। ઉજ્જૈનમાં આ મંદિરનું મહત્વ પણ ઘણું છે। મુખ્ય મંદિરની આજુબાજુ નાના નાના મંદિરોમાં બીજા અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે। મંગલનાથ અહીં ભગવાન મંગલનાથ બિરાજમાન છે। મંદિરના પાછળના ભાગમાં એક ગુફા બનાવવામાં આવેલી છે, જે ગુફામાં સાંદિપની આશ્રમમાં શિક્ષણ ગ્રહણ કરતા બાળકો તથા ઋષિઓની સુંદર કલાકૃતિ, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન, પૂતનાવધ, કૃષ્ણ રાસલીલા તથા હિમાલય પર શિવજીની સુંદર કલાકૃતિ દર્શનીય છે। આ ઉપરાંત બીજા અનેક પ્રસંગોના દ્રશ્યો તથા બહારના ભાગમાં શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત ઉચકીને ઊભા છે। ગુફામાં જવા માટે ₹5 ની ટિકિટ રાખવામાં આવેલી છે। ભર્તુહરિ ગુફા અહીં રાજા ભરતરીએ તપ કર્યું હતું। આ ગુફાનું પ્રવેશ દ્વાર ખૂબ જ નાનું છે તથા તેની અંદર જતા પહેલા જે લોકોને શ્વાસની તકલીફ હોય તે લોકોએ ગુફાની અંદર જવું નહીં। ગુફાની બાજુમાં બહાર નવનાથ મંદિર આવેલું છે। ચિંતામણી ગણેશ ઉજ્જૈનથી લગભગ 7 કિલોમીટરના અંતરે ચિંતામણી ગણેશ મંદિર આવેલું છે। મંદિરના પ્રાંગણમાં ઘણા વૃક્ષો અને પુષ્કળ વાંદરા છે। અહીં ભક્તો ભગવાન ગણેશને તેની ચિંતાની પ્રાર્થના કરી દોરો બાંધે છે અને જ્યારે તે કામ થાય છે ત્યારે તે દોરો છોડવા પાછા પણ આવે છે। મંદિર ઘણું વિશાળ છે અને તેની અંદર ચિંતામણી ગણેશનું મુખ્ય મંદિર નાનું છે। મંદિરની બહાર પ્રસાદી અને ફૂલોવાળાની ઢગલાબંધ દુકાનો આવેલી છે। આ મંદિરની મહત્વતા ખૂબ જ છે। કાલભૈરવ મંદિર ઉજ્જૈનથી લગભગ 5 કિલોમીટરના અંતરે કાલભૈરવનું મંદિર આવેલું છે। આ મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીં કાલભૈરવને શરાબનો ભોગ ધરાવવામાં આવે છે અને આ માટે મંદિરની બહાર દરેક ફૂલવાળા અને પ્રસાદીવાળાની દુકાને પ્રસાદીમાં જ શરાબ આપવામાં આવે છે, જે સીલ પેક હોય છે અને તેને મંદિરમાં અર્પણ કરવામાં આવતા તે બોટલને સીલ તોડ્યા વગર દબાવીને પૂજારી એક રકબીમાં થોડો શરાબ કાઢી લે છે, જે કાળભૈરવની મૂર્તિ સમક્ષ તેમના મુખે સ્પર્શ કરતા જ તે નજર સમક્ષ પી જાય છે। આમ અહીં રોજ 1000 લીટર દારૂ કાળભૈરવ દેવ પીવે છે, છતાં મંદિરની બહાર તે શરાબની જરા પણ સુગંધ આવતી નથી તથા તેની આજુબાજુમાં પણ કોઈ જગ્યાએ સુગંધ આવતી નથી। ગઢકાલિકા ઉજ્જૈનથી લગભગ 5 કિલોમીટરના અંતરે ગઢકાલિકા માતાજીનું મંદિર આવેલું છે। પંચકોશી યાત્રા ઉજ્જૈન 84 ઈશ્વરોમાં 4 મહાદેવને તેમના ક્ષેત્રપાલ માનવામાં આવે છે, જ્યારે મહાકાલેશ્વરને તેમના ક્ષેત્રાધિપતિ માનવામાં આવે છે। ઉજ્જૈનથી આ યાત્રાનો આરંભ થઈ પિંગલેશ્વર, હળેશ્વર, વિલ્વેશ્વર, દુર્ધરેશ્વર થઈને પાછા પિંગલેશ્વરમાં આવે છે। આ રીતે પંચકોશી યાત્રા કરવા લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં આવે છે। આ ઉપરાંત ગોપાલ મંદિર, ઇસ્કોન મંદિર, નવગ્રહ મંદિર, સિદ્ધવડ, અનંત નારાયણ મંદિર, રામ જનાર્દન મંદિર, ગોમતી કુંડ, શ્રીનાથજી, ગોવર્ધનનાથજીની હવેલીઓ, હરિસિંહ 64 યોગીના તથા નગરકોટની રાણી, રૂમીનો મકબરો, નીવ વગરની મસ્જિદ, કાલિયાદેહ મહેલ અને કુંડ, વૈદ્યશાળા, કોઠી મહેલ, બેગમનો મકબરો, વૈશ્યા ટેકરી પરના સ્તૂપો, ચતુર્ભુજના મંદિરો, અવંતી પાર્શ્વનાથ મંદિર, જયસિંહપુરાના દિગંબર જૈન મંદિરો, આસામથુરાના જિનાલય, નમક મંડીના જિનાલય અને ઉપાશ્રય દર્શનીય છે। દર 12 વર્ષે અહીં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે। ઉજ્જૈનના કોઈપણ ખૂણે સવારમાં ગરમા ગરમ પૌવાનો નાસ્તો આરોગવાની મજા પડી જાય છે, જે તબિયત માટે પણ સર્વશ્રેષ્ઠ છે। આ ઉપરાંત અહીં બીજી અનેક વેરાયટી મળી રહે છે। જરૂરી માર્ગદર્શન તમારા બજેટ અનુસાર હોટલ તથા ધર્મશાળાની સગવડ મળી રહે છે? સિટી ટૂર માટે જે તે હોટલ મેનેજરનો સંપર્ક કરવો।
પ્રવાસમાં જતી વખતે રોકડ રકમ ઓછી અને બેંક એટીએમ કાર્ડ સાથે રાખવું તથા પોતાનો ફોટો આઈડી સાથે રાખવું જરૂરી છે. અહીં મૂકવામાં આવેલી માહિતી સમાજમાં ઉપયોગી બને તે માટે છે. આ માહિતીમાં સ્થળ કિલોમીટરમાં ફેરફાર હોઈ શકે છે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પ્રવાસ દરમિયાન જરૂર લાભદાયક બની રહેશે. તમારા પ્રવાસનો આનંદ અમારી સાથે શેર કરશો ને? અને હા, અમારી આ ચેનલ GD Learning Tube સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આવજો.